હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું જાઉં છું કોલેજે, મારે એક્ઝામ ચાલુ છે અને આજે પિંકુદીને ઘરે બધા મેળામાં જવાના છે, પણ હું નહીં જાઉં કેમ કે મારે એક્ઝામ છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો હું મમ્મીને ભાર્ગવ, ખબર નહીં પપ્પા આવવાના છે કે નહીં. અમે ચારેય જવાના છીએ શિવરાત્રિના મેળામાં અને આજ તો બહુ મસ્ત શિવરાત્રિનો વ્લોગ બનશે, તો હું તૈયાર થઈ ગઈ છું. બધા લોકો પૂછતા હોય, હરેક કપડાનું પૂછતા હોય, તો કોઈક કપડાં સ્પોન્સર હોય, કોઈક કપડાં હું ખુદ લઉં છું. અહીંયા માંગનાથની જે લોકલ માર્કેટ છે ત્યાંથી લઉં છું, અથવા કોઈ કપડાં મને ઓનલાઈન મેમા હોય તો હું ઓનલાઈન લઉં છું. તો આ માંગનાથમાંથી લીધી છે કુર્તી. જય ગિરનારી મમ્મી કે જય ગિરનારી બોલે, જય ગિરનારી. તો એ તો આપણે બ્લોગ ચાલુ કરશું ત્યાં શિવરાત્રિમાં, ત્યારે બી બોલી દેશું. તો તૈયાર થઈ ગઈ છું. લાગે છે કે હું હજી અડધી નિંદરમાં છું, પણ લાગું છું મસ્ત. તો આ પર્સ બહુ સ્પેશિયલ પર્સ છે. આ પર્સ મને સ્પેશિયલી કચ્છથી પબીબેન, જે નેશનલ એવોર્ડ વિનિંગ છે, એમને મોકલો હતો. એન્ડ મને આ બહુ જ ગમે છે મેમ, એટલે યુઝ જ નથી કરી રહ્યા મારી પાસે કેટલા બધા પર્સ છે. તો હું જેમ જેમ યુઝ કરી એમ એમ તમને બતાવતી જઈશ કે કેવા મસ્ત પર્સ છે, તો તમે બી પરચેસ કરી શકો છો. પૂછતા હતા કે ગંગુભાઈ કાઠિયાવાડી મૂવી કેવું છે, તો મૂવી બહુ જ મસ્ત છે. કોઈ બી એવા વલ્ગર સીન નથી, બહુ જ મસ્ત મૂવી છે અને બધાને જોવું જરૂરી છે, કેમ કે એની અંદર સોશિયલ મેસેજ છે જે ઘણો જરૂરી છે. તો પ્લીઝ જોજો મૂવી, અને જેટલા બી રૂમર્સ હતા બધા ખોટા હતા. પ્લીઝ આ મૂવી જોજો એકવાર, કેમ કે સિનેમા શું છે, મતલબ સંજય લીલા ભંસાલી શું છે એ તમને ખબર પડશે, કેમ કે એમનું ક્રિએટિવિટી અને એમનું જે ડિરેક્શન લેવલ છે અલગ જ હોય, એમનું મ્યુઝિક અલગ જ હોય, એની ફ્રેમ્સ બી અલગ જ હોય. તો પ્લીઝ એક વખત જોજો. અને કોઈ એક છોકરી કહેતી હતી કે મારે તમારી લાઈફ જીવવી છે, તો મારી લાઈફ બી તમારી લાઈફ જે કોઈએ કીધું હતું કે મારે તમારી લાઈફ જીવવી છે, તો મારી લાઈફ બહુ જ સિમ્પલ છે. જેમ તમે જીવો છો એમ જ હું જીવું છું. ઘણા જોબ કરતા હોય છે, હું આ કામ કરું છું અને આના થ્રુ હું મતલબ મારી મહેનતથી આ જેમ કે રોજ હું વિડીયોઝ બનાવું છું. હજી આ ચેનલની અંદર ઇન્કમ સ્ટાર્ટ નથી થઈ, પણ જલ્દી શરૂ થઈ જશે એવી હોપ છે. તો આના લીધે બી હું કંઈક અલગ કમાઈને ઘરે આપી શકું. તો બધાને હું કહું છું અને હંમેશા કહેતી રહી, મારા પેરેન્ટ્સ સપોર્ટ કરે છે, ઘણાને ના કરતા હોય. તો એવું જરૂરી નથી કે આપણે આપણું ટેલેન્ટ કે આપણે જે બનવું છે, આપણું જે પ્રોફેશન છે, છુપાવીએ. આપણે જે કરવું છે હંમેશા કહેવાનું રાખો. એટલે બોલો રજી દે તમારો ભાઈ, જો તો કેટલું ફૂલ રાખ્યું. હા, અહીંયા લાઈટ મસ્ત આવે છે. તો જેટલી મતલબ તમારે જે બનવું છે, તમારે જે કરવું છે, એક વખત કહેવાનું રાખો, તો તમને કદાચ એ લોકો સપોર્ટ કરે, અને ના બી કરે તો તમે તમારું કામ કન્ટિન્યુ રાખો. એક વખત એવો બી આવશે કે જ્યારે તમે બહુ સારા લેવલે હશો, પછી ઓટોમેટિકલી એ લોકો તમને માફ બી કરી દે, અને ઓટોમેટિકલી એ લોકો તમને જોવાનું મતલબ તમને જોવે. અને જેટલા બી લોકો તમારી પાસે તમારી તમારી વાત જેટલા બી લોકો ખરાબ કરે છે, કેમ કે મારા સ્ટાર્ટિંગમાં બહુ જ પ્રોબ્લેમ થયા, તમારા ખુદના ફેમિલીના લોકો સપોર્ટ નહોતા કરતા, એન્ડ બહુ ખરાબ ખરાબ વાતો બી થતી હતી કે આવું તેવું, કેમ કે ત્યારે હું શોર્ટ ફિલ્મ શૂટ કરતી હતી, એટલે ત્યારે આખી ટીમ હતી, છોકરા એન્ડ ઓલ. આની અંદર અત્યારે ઘરે તો ખબર નથી, ઘરે તો શું કહેવાય કે બધા ઘરની અંદર શૂટ કરતા, એટલે આ તો કંઈ પ્રોબ્લેમની વાત નથી. કદાચ મેં ત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યું તો પ્રોબ્લેમ ના થાય, પણ મારો હાથ દુખી ગયો. હા, તો ત્યારે બી બહુ જ પ્રોબ્લેમ્સ થયા હતા, આલ્બમ શૂટ ને બધું કરતા હતા ત્યારે. એટલે પછી ઇગ્નોર કરવાનું શીખું અને મારા મમ્મી પપ્પાએ જવાબ દેવાનું શીખું, કેમ કે અમને ખબર હતી કે આ કાલ સવારે કદાચ આટલી મહેનત કરે છે. કેમ કે મેં એઝ અન બેકગ્રાઉન્ડ સ્ટાર્ટ કર્યું ત્યારે તો પૈસા બી નહોતા મળતા, સવારે 5 વાગે જવાનું, રાતે 12 વાગે આવવાનું, ત્યારે પૈસા બી નહોતા મળતા. એઝ અન બેકગ્રાઉન્ડ મૂવીઝની અંદર ડાન્સ કરવાનો, બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે. એટલે આટલી મહેનત, આટલી સ્ટ્રગલ મેં કરેલી છે, કદાચ તમારે આટલી સ્ટ્રગલ ના કરવી પડે. કેમ કે ત્યારે સોશિયલ મીડિયા એટલું સ્ટ્રોંગ નહોતું, જ્યારે મેં ત્યારે મારી પાસે ફોન બી નહોતો. એકચ્યુઅલી મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું, હું યુટ્યુબ પર ફેમસ થઈ ગઈ પછી બી મારી પાસે ફોન નહોતો. પછી મેં મારી ખુદની ચેનલ સ્ટાર્ટ કરી, ખુદની ચેનલમાંથી જ્યારે ઇન્કમ થઈ ત્યારે મારો ફર્સ્ટ ફોન આવ્યો, જે હતો ઓપ્પો F5 યુથ.
એન્ડ આ આઈફોન અહીંયા સુધીની સફર છે, આઈફોન સુધીની. આઈફોન બી તમને ખબર જ છે 11 પ્રો છે તો કેટલો મતલબ મોંઘો હતો ત્યારે, જ્યારે આવ્યો હતો દિવાળી ઉપર લોન્ચ થયો હતો 2 વર્ષ પહેલાં ત્યારે લીધો હતો. તો ખુદ ઉપર મતલબ ટ્રસ્ટ રાખતા શીખો કે તમે કરી લેશો તો તમે ઓફકોર્સ કરી લેશો. અને હોપ મારી મતલબ જલ્દી હું જલ્દી કોઈ સારા મૂવીની અંદર કામ કરું અને હું ત્યાં લેવલે પહોંચી જાઉં એન્ડ હું સારી એક્ટર બની જાઉં, જલ્દી જલ્દી બની જાઉં. અને ઘરના સપોર્ટ તો કરે જ છે, એના લીધે જ મતલબ કહેવાય ને કે આગળ છે. અને ખુદ ઉપર ટ્રસ્ટ હોય અને ઘરનાને તમારી ઉપર ટ્રસ્ટ હોય એટલે તમે હંમેશા કંઈક કરી શકો. જો તમને ખુદ ઉપર ટ્રસ્ટ છે તો પ્લીઝ કરજો જે તમારે કરવું છે. અને અત્યારે સોશિયલ મીડિયા બહુ પાવરફુલ છે, અત્યારે રીલ થ્રુ કે તમે યુટ્યુબ થ્રુ ગમે એના થ્રુ ફેમસ થઈ શકો છો, તો પ્લીઝ કરજો. અને વચ્ચે બી એક મતલબ એવો ટાઈમ આવ્યો હતો જ્યારે હું વિડીયોઝ નહોતી બનાવતી, સતત આઠ મહિના મેં પહેલી ચેનલની અંદર વિડીયો નહોતો નાખ્યો અને બીજી ચેનલ બી ખોલીને રાખી હતી, પણ બીજી ચેનલમાં બી હું કંઈ નાખતી નહોતી. પછી મને એક વખત મતલબ એમ થયું કે એવું થોડું જરૂરી છે, કદાચ ટીમ હોય, કેમેરા હોય, આ બધું હોય તો જ આપણે કામ કરી શકીએ, આપણે ઘર બેઠા બી કામ કરી શકીએ. એટલે મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યા એન્ડ મારી ફેમિલીને મતલબ તમારા સુધી પહોંચાડી કે મારી ફેમિલી કેવી છે, તમારી સાથે રિલેટ કરે છે કે નહીં. કેમ કે ઘણી વસ્તુ આપણે બધા સેમ કરતા હોય છે, એવું નથી કે હું અલગ લાઈફ જીવું છું, મારું બી નોર્મલ ઘર છે, તમારું તમારા જેવું જ. તો બસ બધાનું સેમ છે એટલે એવું કંઈ ના કરો કે તમારી લાઈફ મારે જીવી છે. તમારી જે લાઈફ છે તમારી લાઈફ બેસ્ટ છે, એટલે તમે ખુદની લાઈફ ખુદ મતલબ બનાવો અને ખુદ જીવો, એ બેસ્ટ છે. હાય, હેલો, હાઉ આર યુ ગાઈઝ? તડકો આવી ગયો, તડકો આવી ગયો. આ સે નતરે પર ગયો. યે, હાઉ ઇઝ એમ લુકિંગ? પર આખો બતા આખો. વાહ, મસ્ત ને? ગુડ ના? મે વેટ કર. I'm always looking good, brother. That's not your problem. It's not for you. Bhargav bhai. Chao, Bhargav bhai, kya lage chhe? અમે બે અમે ત્રણ મમ્મીથી સફેદ કપડાં પહેરવાના હતા બટ ના પહેર્યા. તમે બે સફેદ કપડાં પહેર્યા છે કેમ કે તડકો બહુ છે, બ્લેક કપડાં પહેરીએ તો ભડકો થઈ જાય એટલે. અને સોરી, મેં ચોકર બદલી નાખ્યો છે, મને આ સેટ બહુ ગમ્યો હતો એટલે. મેં પહેલાં આ બીજું પહેર્યું હતું, પછી પહેલાં પછી આ પહેર્યું અને વ્હાઈટ ડ્રેસ. પેલા ફોટો પડી દે, પાણી બોટલ. ક્યાં જવાનું મમ્મી? મેળામાં. ચલો ભાગા ભાઈ, અલે ભાગા ભાઈ, એ પણ વહેલી મોડી આવી જશે બ્રધર. અમારા ગીરના રોપવે નો સ્ટોલ છે, અહિયાંથી તમને ટિકિટ મળી જશે. જઈ શકો છો અને સીધા મેળામાં બહુ મજા આવે છે. તો હું બી જ્યારે બ્લોગ
અંકલ આવજો આજનો બ્લોગ હું નાખી દઈશ વહેલો નાખી દઈશ આજનો બ્લોગ બધા આવજો જો અને આવીને શ્યોર જમજો ફરવાનો હાલો જાન લઈને જાય બીજું હું ત્યાં સુધી
હાલો બીજું હું ના ના કોઈ કોઈરું કરું બાજુ ગોતલે જો હાલો